રાજ્યમાં કોરોના વાયરસ લોકડાઉન 3 અમલ શરૂ થયે આશરે 1-1.5 માસ જેટલો સમય થઈ ગયો છે. તેવા સંજોગોમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાયના તમામ બંધ હાલતમાં છે, જેમાં ખાસ કરીને ઠંડા પીણાઓ ચલાવતા પાર્લરોનો પણ સમાવેશ થાય છે, જેમાં રાખવામાં આવેલા કેટલાક ઠંડા પીણાઓની વેલિડિટી પૂર્ણ થવાથી તેનો નાશ કરવાનો થાય છે. ત્યારે ખેડ બ્રહ્મા ખાતે આવેલ સાઈ સેલ્સ એજન્સીના માલિક કુંજન દીક્ષિત દ્વારા પોતાના ગોડાઉનમાં રાખવામાં આવેલ ઠંડા પીણા જેવા જીરા સોડા, લેમન સોડા, એપલ જ્યુસ તથા મિક્સ ફ્રૂટ જ્યુસની પ્લાસ્ટિકની બોટલોમાં અંદાજિત 1500 બોક્સમાં 4 લાખ ઉપરાંતના માલની વેલિડિટી પૂર્ણ થતા પોતાની જાતે સ્વેચ્છાએ સામે ચાલી નગરપાલિકાને નાશ કરવાની જાણ કરતા નગરપાલિકાએ પોતાના સ્ટાફ દ્વારા ઠંડા પીણાનો નાશ કરવા માટે ટ્રેક્ટર સહિત બુલડોઝની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ ખેડ બ્રહ્મા શહેરમાં અત્યારે પણ કેટલાક હોલસેલ વેપારીઓ પાસે આવા વેલિડિટી પૂર્ણ થયેલા ઠંડા પીણાઓના સંગ્રહનો નાશ કરવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, તથા આવા પીણાઓ જો હોય તો તેનો સ્વેચ્છાએ નાશ કરી તંત્રને મદદરૂપ થવાની સાથે સાથે લોકોના સ્વાસ્થ્યની પણ રક્ષા થઈ શકે તેમ છે. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા.